हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने आपणे गया वखते आजे धोरण 5 गणित विषय भणीशुं। आपणे गई वखते राष्ट्रीय फळ केरी एना विषे थोड़ी चर्चा करी हती। हवे आपणे एना आगळ भणीशुं। तमने होमवर्क में मैं गई वखत आपी तुं કે કેસર કેરીની રાજધાની કોને કહેવાય છે, તો જવાબ આપો કેસર કેરીની રાજધાની કોને કહેવાય છે? બોલો, વેરી ગુડ, સરસ। કેસર કેરીની રાજધાની ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકામાં આવેલી, તલાળા તાલુકો છે તેને કેસર કેરીનો રાજધાની કહેવામાં આવે છે। અહીંની જમીન કેસર કેરીને સરસ માફક આવે છે। કેરીની ડિઝાઇન ક્યાં ક્યાં તમે જોઈ, તો કે ભાઈ આપણે કોઈ પણ ઓછાડ કે એવું કંઈ પણ લાયા હોય કે મમ્મીની સાડીઓમાં દેખાય, પછી ડ્રેસમાં, પછી અલગ અલગ જગ્યાએ, એવી ઘણી બધી જગ્યાએ આપણને કેરીની ડિઝાઇનો આપણને જોવા મળતી હોય છે। હાઇકુ કયા દેશનું સાહિત્ય સ્વરૂપ છે? તો પહેલી લીટીમાં આપણે આવે છે પાઠની શરૂઆતમાં, કઈ કયા દેશનું? તો કે જાપાનનું। તો અહીંયા હવે આપણે આગળ જોઈએ કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, જો એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ બાળકોને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એવી કેટલી ઢગલી થાય? તો અહીંયા જુઓ, આપણે શું કરીશું? તો કે આપણે કે ભાઈ તમારા ક્લાસની સંખ્યા આપણે અંદાજિત 60 રાખીએ। તમારા ક્લાસની સંખ્યા અત્યારે અંદાજિત આપણે 60 રાખીએ, તો આપણને શું કહે છે? એક કેરીમાં 1 બોક્સમાં 18 કેરી માય, બરાબર? અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 60। તો આપણે શું કરવાનું? વિદ્યાર્થીની સંખ્યા બોક્સ લાવવામાં આવે એમાં કેટલી? 18, એક બોક્સમાં 18 કેરી માય એટલા તમારી વિદ્યાર્થીઓની સંખ્યા હોય એટલા બોક્સ લાવવાના, કેટલા? તો કે 60 બોક્સ તો આપણે લાવવાના, એટલે અહીંયા આપણે લખીએ 60 બોક્સ। અને અહીંયા આપણે એની ગણતરી કરીએ તો કેટલી કેરીઓ આવશે? તો 60 × 18, 6 × 6, 8 ને 0 વડે ગુણો તો 0, 8 × 6 = 48, બંનેનો સરવાળો કરો તો અહીંયા 8 ના 8, અહીંયા 0 નો 0, 6 ને 4 = 10, તો કેટલી આવશે જવાબ? તો આટલી કેરી થાય। હવે એને કેટલી, 10 કેરીની એક ઢગલી થાય એટલી કેટલી? હવે એના શું કરવાનું? તો કે આપણને જે સંખ્યા મળી 1080, કેટલી? 1080 એને 10 વડે ભાગી નાખે તો 10 × 10, અહીંયા 8 નીચે ઉતરે તો અહીંયા ભાગ નહીં ચાલે, એટલે અહીંયા 10 × 8 = 80, એટલે 0, તો અહીંયા કેટલી ઢગલીઓ બનશે?
108 કે ઢગલીઓ 10 એવી કેટલી તો 108 ઢગલી બનશે અને કુલ કેરી કેટલી થઈ તો બોક્સમાં કેટલી હશે 1080 એક આંબાવાડીમાં કેટલા આંબા હોય છે તેનું અનુમાન કરો એ તો જેટલી જમીન હોય એ પ્રમાણે તેનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ કે એમાં કેટલા આંબા હોય અંદાજિત 100 થી 200 હોય છે એક આંબાવાડીમાં કેટલા 100 થી 200 હોય છે આંબા સારું એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેવી કેરી ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજો લગાવો એટલે કે આપણે જે આંબાવાડીમાં જોયું કે ભાઈ આંબાવાડીમાં કેટલા આંબા હોય તો કે 100 થી 200 આંબા હોય છે તો કે આપણે તેનું વજન કેટલું આપણને શું કીધું કે એક જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય એટલે કે જે 12 કિલો વજનનો આપણે કેરીની પેટી લાવીએ તો એમાં કેટલું હોય 10 કિલો વજન હોય છે એવા 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે કેટલી એક સિઝનમાં આપણે એક આંબાનું આપણને અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે શું કરીશું તો કે એમાં કેટલા માય છે કેટલા આંબા છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું ધારો કે એક આંબાવાડીમાં 100 આંબા છે અહીંયા 150 પણ હોય 200 પણ હોય શકે 100 આંબા છે અને એક આંબાનું કેટલી આપણને અહીંયા આપેલું છે તો શું છે એક આંબામાં સિઝન દરમિયાન કેટલા 12 કિગ્રા અને 18 બોક્સ અને 18 બોક્સ ભરાય છે એટલે કુલ વજન જોવા જઈએ તો કેટલું થાય 12 ગુણ્યા 18 કરો તો અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ 12 ગુણ્યા 18 કેમ કે 12 કિલો વજન છે અને એક બોક્સમાં એક કેટલા ભરાય છે 18 બોક્સ ભરાય એટલે એક બોક્સમાં કેટલું વજન છે 12 કિલો વજન કેટલું 12 કિલોગ્રામ એટલે અહીંયા આપણને કિગ્રા લખેલું છે ચલો અહીંયા એનો આપણે ગુણાકાર કરીએ 12 ગુણ્યા 18 મોટી સંખ્યા ઉપર આવે અને નાની સંખ્યા નીચે આવે 8 × 1 = 1 8 × 2 = 16 વધી પડી 1 2 × 2 = 1 3 8 × 3 = 11 અહીંયા વધી પડી 1 એટલે અહીંયા 216 આપણને વજન મળે છે કેટલું 216 કિલોગ્રામ વજન આપણને મળે છે એવી રીતે 216 આપણે 100 આંબાનું છે આ એક આંબાનું એક આંબામાંથી આટલું વજન આપણને પ્રાપ્ત થાય છે અહીંયા લખીએ 1 આંબામાંથી ઉતાર જે કેરીનો ઉતરે છે તે કેટલું વજન 216 કિગ્રા
એવી રીતે આપણે 100 આંબાનું મેળવીએ, કેમ કે આપણે અહીંયા કેટલા ધાર્યા છે, 100 આંબા ધાર્યા છે. સો આંબામાંથી તો અહીંયા આપણે લખીશું 216 ×100 બરાબર. તો અહીંયા આપણને શું જવાબ આવશે, આપણે કાંઈ કરવાનું નથી ગુણાકાર, એના આજે 100ના બે મીંડા છે પાછળ એ મૂકી દેવાના રહેશે. જ્યારે 10નો ગુણાકાર કરો, 100નો કરો કે 1000નો કરો, કોઈ પણ સંખ્યા સાથે, તો એના જે પાછળના બે મીંડા હોય કે 3 હોય કે 1 હોય, એ આપણે સંખ્યામાં જે તે સંખ્યામાં પાછળ લખી દેવાનો, એટલે આપણને ફટાક દઈને એનો જવાબ મળી જાય. બરાબર, આપણને કેટલું 21,600 કિગ્રા વજન મળ્યું. કેટલું વજન મળ્યું? 21,600. એમાંથી હવે એનો ભાગાકાર આપણે કરીશું, કેમ કે આપણે કેટલા વજન, એક બોક્સમાં કેટલું વજન માય, તો કે 12 કિલોગ્રામ. બરાબર, એટલે 12થી એને આપણે ભાગાકાર કરીશું. જે આપણને મળ્યું એટલે કેટલા બોક્સ મળ્યા, એ આપણને કેટલા બોક્સ ભરાય તે આપણને મળશે. કુલ કેટલા કિગ્રા? તો અહીંયા કિગ્રાનો આપણને જવાબ મળી ગયો. જો આપણને અહીંયા પૂછેલું છે ને, આ કેટલા કિગ્રા મળે છે, તો એનો આપણને અહીંયા જવાબ મળી ગયો. કેટલા? 100ના લેખે આપણે ગણતરી કરીએ તો આપણને 21,600 કિગ્રા વજન મળે છે. અને બોક્સ કેટલા ભરાય એ આપણે અહીંયા ગણતરી કરીએ. 12 × 1 = 12, 12 × 2 = 24. 24 21 કરતાં મોટા છે એટલે શું થશે? 12 × 1 = 12. એકમાંથી બે જાય ને એટલે અહીંયા 10 લઈશું અને અહીંયા 1 આવશે. 11માંથી બે જાય તો 9. 6 નીચે ઉતર્યા અને 1માંથી 1 જાય. બરાબર, બાર અઠા 12 × 1 = 12, 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 4 = 48, 12 × 5 = 60, 12 × 6 = 72, 12 × 7 = 84, 12 × 8 = 96. ચલો, એટલે 12 × 8 = 96 એટલે અહીંયા 0 0, આ બંને 0 અહીંયા નીચે ઉતર્યા એટલે આ બંને 0 અહીંયા આવી જશે. એટલે કેટલા બોક્સ ભરાય આપણે? 1800 બોક્સ ભરાય છે. કેટલા? તો અહીંયા આપણે લખીશું 1800 બોક્સ ભરાય. કેટલા? 1800 બોક્સ ભરાય અને આટલું વજન ઉતરે આંબાવાડીમાંથી. બરાબર, ચલો હવે આપણે આગળ જઈએ. તમારું વજન કેટલા કિગ્રા છે? તમારું વજન કેટલું હોય? ચલો તમે તમારા જેવા બાળકોનું એક સાથે આપણે વજન માપો. તમારું કેટલું હોય? હેલ્ધી બાળકો હોય તમે તો 30ની ઉપર હોય, અને મીડિયમ હોય તો 25ની આજુબાજુ તમારું વજન હોય. તમારા જેવા બાળક બીજા બાળકોનું એક સાથે વજન લગભગ કેટલા કિગ્રા થાય? ચલો તમારી જે 10, તમે 10 છો તો તમારા 25 લેખે આપણે ગણીએ તો એ ગણો. 25 × 10 બાળકોનું આપણે લઈએ તો 25 × 10 250 કિગ્રા વજન થાય. 10 બાળકોનું આપણે ગણતરી કરીએ તો તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આંબાવાડીમાંથી ઉતરતી
कुल केरीनु वजन केटलू वधारे छे के ओछू थाय तमारी तमारा जे बार बाळको होय एना वजन करो तो केटलू वजन थाय। चलो आपणे खाली धारी लईए के तमारू वजन 25 छे बधानु, बराबर। धारो के तमारू वजन 25 किग्रा छे, बराबर। धारो के तमारू वजन 25 किग्रा छे, एवा तमारी जीवा केटला 12 बाळको छे, बराबर। तो अहीं आपणे 25 गुणिया 12 2 × 2 એક નો ગુણાકાર કરો તો એનો એ જવાબ આપણને મળશે, બરાબર। 2 × 5 10 ને 100 વધી પડી 1 2 × 2 2 × 4 1 5 0 અહીંયા 1 300, બરાબર। તો આપણે અહીંયા જો બે જવાબ લખીશું 300 કિગ્રા વજન થાય। તો કોનું વધારે થયું, આંબાવાડીનું કે તમારું? તો 300 કિગ્રા વજન થાય છે, બરાબર। ઉતાર આંબાવાડીમાંથી ઉતરેલી કેરી કુલ કેરીનું વજન કેટલા વધારે થાય છે કે ઓછું, એટલે કે એનું કેટલું વધુ થાય છે એ આપણે ગણતરી કરવાની છે। એટલે જુઓ કેટલું તમારું 12 જણાનું વજન કેટલું થયું? 300। હવે અહીંયા આપણને કુલ કેટલું આંબાવાડીમાં કેટલા હતા? તો કે 21,600 કિગ્રા વજન આપણને મળ્યું હતું, એને ભાગી નાખો 300 વડે, એટલે એ તમારી તમારા વજન કરતાં કેટલું વધારે છે એ આપણને ખબર પડી જશે। તો અહીંયા જુઓ, અહીંયા હું અહીંયા 2-2 મહિના જતા રહી, એટલે અહીંયા 7 × 3 જુઓ અહીંયા આપણે એનો ગુણાકાર કરીએ 3 × 300, તો અહીંયા 2 મહિના જતા રહી અને 21 3 × 7 = 21, એટલે 0 × 6 3 = 3 × 2 6, બરાબર। એટલે અહીંયા આપણને જવાબ શું મળશે? 7,200। અહીંયા આપણને કેટલું મળે છે? તો કે 72 ગણું વધારે મળે છે। તો તમારા વજન કરતાં આંબાવાડીમાંથી જે ઉતાર થાય છે એ કેટલા ગણું વધારે છે તમારા વજન કરતાં? તો કે 72 ગણું વધારે છે। જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય તો હોય અને જો કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય? ચલો એક અઠવાડિયામાં 5, એટલે કે મહિનાના કેટલા અઠવાડિયા હોય? જો અહીંયા આપણે
एक एक अठवाडियाना एक अठवाडियाना केटला तो के 5 किग्रा। एक अठवाडिया में केटला दिवस होय बोलो, एक अठवाडिया में केटला दिवस होय तो के 7 दिवस। सरस। एक अठवाडियाना दिवसों केटला तो के 7। तो અહીંયા આપણે એનું સૂત્ર મૂકીએ કે એક અઠવાડિયામાં 5 તો 30 દિવસમાં ખવાતી કેરી કેટલી, એક અઠવાડિયામાં ખવાતી કેરી બરાબર 5 કિગ્રા, તો 30 દિવસ માં એક અઠવાડિયામાં લખો કે અહીંયા 7 દિવસ લખો, તો 30 દિવસ માં કેટલી, અહીંયા આપણને પ્રશ્ન થાય બરાબર। તો અહીંયા આપણને સૂત્ર મળશે 30 × 5। અહીંયા જે આવતું હોય એ આપણે ગુણ્યા ગુણાકારમાં લઈ લઈએ અને જે ઉપર હોય તેને નીચે લઈ લઈએ। 30 × 5 કરો, 5 × 3 = 15। અહીંયા 5 × 3 = 15 એટલે 150/7। દોઢસો ભાગ્યા સાત કરીએ તો આપણને શું જવાબ મળશે, અહીંયા જુઓ પોઈન્ટ માં જવાબ આપણો આવશે 150/7। 7 × 2 = 14। આગળ ભાગ ચાલે નહીં, એ 7 × 1 = 7, અહીંયા 3, અહીંયા પોઈન્ટ 7 × 4 = 28। અહીંયાથી ભાગ લઈ અને અહીંયા 10 મૂકીએ, 10 માંથી 8 જાય 2 અને 2 માંથી 2 જ જાય તો 0। સાત દુ 14 કેટલા આવશે, અહીંયા 7 × 2 = 14 એટલે પોઈન્ટમાં આગળ આપણે કરીએ તો એવી કેટલી લાઈન લાગે, પણ અહીંયા આપણે લખીશું 21.42 કેટલા, 21.42 એટલે આમ જોવા જઈએ તો 21 કિલો 42 એટલે 50 થી નાનું છે, એટલે આપણે અહીંયા એમ શું લખીશું કે 21 કિલો જેટલું આપણે એને અંદાજિત ધારી લઈએ, 21 કિગ્રા એટલે કે 21 કિલોગ્રામ કેરી ખવાય છે બરાબર। તો અને પછી શું છે, આપણને શું કીધું પ્રતિ કિલો કિગ્રા એ કેટલી, તો આપણે અહીંયા જો કેરી વજન તો આપણને મળી ગયું, એક માસમાં કેટલી ખવાય, તો કેટલી 21 કિલોગ્રામ જેટલી વજન આ કેરી ખવાઈ જાય છે। તો પછી એના માટે શું કરવું પડે, હવે ખર્ચ ગણવા માટે તો એક જો કેરીનો ભાવ પ્રતિ એટલે કે 1 કિલોગ્રામનો કેટલો છે, તો અહીંયા લખીએ 1 કિલોગ્રામ એક કિગ્રા કેરીનો ભાવ 75 છે, કેટલો 75 છે, તો 21નો કેટલો થશે,
एकवीस किग्रानु वजन एकवीसनु केटलू तो अहीं जुओ आपणे शुं करीशुं पंचोतेर गुणिया एकवीस बे पंचा दस थी शू वधी पड़ी एक बे सत्ता चौदह ने एक पंदर एक पंचु पांच एक सत्तु सात केटलू आवशे तो अहीं बे नो सरवाळो करिए तो पांच सात ना जीरो सात ना जीरो में उमेरो तो शू रहे सात ना सात अहीं पांच नीचे कई नहीं एट संख्या नीचे एट के एक हज़ार पांच सौ ने पंचोतेर रुपया किमत चूकवी पड़े केटली एक हज़ार पांच सौ ने पंचोतेर रुपया किमत चूकवी पड़ से एट्ले कि एटलू रुपयानो एमने खर्च थाय छे खर्च थाय एक आखा महीनानी केरी नो चलो हवे वळी जो केरी नी सीजन त्रण मास चाले अने नियमित केरी खवाती होय तो सीजन दरमियान केरी नी जरूरियात अने खर्चानुं अनुमान करो आपणे एनुं अनुमान करीए चलो तो के एक महीनानुं केटलुं थयुं एनी किंमत पंदर सौ ने एवी रीते एना गुणियाकार त्रण कर दो त्रण महीना चाले तो एनो खर्च केटलो थशे जो अहींया आपणे एक हज़ार पांच सौ ने पंचोतेर एना गुणिया त्रण करो तो एनी किंमत थाय अने एकवीस गुणिया त्रण करो तो अहींया साइड में आपणे एकवीस गुणिया त्रण करिए आ शुं मळ्युं आपणने केटले वजन केरी थाय અને ખર્ચ એટલે કે જરૂરિયાત એટલે કે કેટલી આપણે જોઈશે આને કર્યું ત્રણ એકુ ત્રણ ત્રણ દુ ત્રણ એકુ ત્રણ ને ત્રણ દુ છ એટલે કે ત્રેસઠ કિલોગ્રામ આપણે જોઈએ અને અહીંયા જુઓ પાંચ તરી પંદરનો પાંચ વધી પડી એક સાત ત્રણ એકવીસ સાત તરી એકવીસ ને એક બાવીસનો બગડો વધી પડી બે ત્રણ પંચું પંદર સોળ સત્તર સત્તરનો સાત ને વધી પડી એક ત્રણ એકું ત્રણ ને એક ચાર એટલે કુલ ખર્ચ કેટલો થાય ત્રણ મહિનાનો તો આપણને જે જવાબ મળ્યો ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા ખર્ચ થાય છે અનુમાન આપણે જે અહીંયા અનુમાન કરવાનું હતું ખર્ચનું એ કાચી કેરીને જેમ પોપટની ચાંચ કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનના માં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે છે એટલે કે નાના ગામડામાં જે છોકરાઓ હોય એ શું કરે ત્યાં કે ભાઈ કેરી પાડવા માટેની હરીફાઈ કરતા હોય છે એટલે કે પોપટ જે હોય એ ખાવા માટે ચાંચ મારે છે એવી રીતે છોકરાઓ પણ કેરી ખાવા માટે પથ્થર મારી અને તેની હરીફાઈ કરતા હોય છે છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય છે એટલે કે આપણે જે ઉત્તરાયણ ઉપર જે પતંગ કાપીએ કોઈકનો અને જે આપણને ખુશીને આનંદ મળે છે એવું જ એ લોકોને એકાદ કેરી પથ્થર મારવાથી પડી જાય તો એનો એવો એમને આનંદ મળે છે અરે હા આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે એટલે કે કેરી પણ તૂટી જાય અને ક્યારેક માથા ઉપર પડી હોય તો પણ માથામાં વાગે એટલે કે માથા પણ ફૂટે છે સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુમડી બની જાય છે એટલે કે સાથે સાથે લોકોની જે લીલીછમ લાગણી એટલે એકાબીજી માટેની જે હું ભરેલી લાગણીઓ હોય છે એ પણ રતુમડી થઈ જાય એટલે એ કેરીની હરીફાઈમાં શું થાય કે ભાઈ ત્યાં નથી પાડી મેં પાડી એમ કરીને ઝઘડો પણ થઈ જાય માથા ફૂટે એટલે કે ઝઘડો પણ થઈ જાય છે એટલે કે રતુમડી થઈ જાય એટલે કે એમાં કોઈ આમ બરાબર રહેતું
નથી એ લોકોનો સંબંધ એમ. અને માતાઓનો જીવ પડીકે બંધાયેલ રહે છે. પડીકે બંધાયેલ એટલે માતાઓનો જો જીવ હોય એટલે કે મમ્મીઓને આપણી ચિંતા થતી હોય એટલે જે ઊંચો રહે એને આપણે પડજીવ પડીકે બંધાયેલો રહે એવું કહેવામાં આવે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી એટલે કે આ બધું ગામડાઓમાં જોવા મળે. આપણે શહેરમાં રહેતા હોય ત્યાં જોવા મળતું નથી. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. એટલે કે જે ગામડાઓમાં છે એવું જો એવું કંઈ અહીંયા આપણને મોટા શહેરોમાં ને એવું જોવા મળે તો ત્યાંનું ત્યાં શું થાય, મહાભારત એટલે કે લડાઈ સામસામી ઝઘડો થઈ જાય છે. કોયલના ટહુકાને બદલે માણસની બૂમ બરાડા વધી જાય છે. એટલે કે જે આંબા ઉપર જે કોયલ બોલતી હોય એની જગ્યાએ શું આપણને સાંભળવા મળે, માણસોના બૂમ બરાડા. ઝઘડા થતો હોય તો શું હોય, માણસોના બૂમ બરાડા જોવા સાંભળવા મળે આપણને. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે, એટલે કે જે આપણને આ બતાવવામાં આવે છે એવા અલગ અલગ ચિત્રો તમે આપણે જોયા છે? તો કે હા જોયા જ હોય ને આપણે. કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. એટલે કે જે આ કેરી છે એના પાન સાથે દોરેલી હોય તો કેટલી વધારે એના જે એમને હોય એના કરતાં પાન સાથે હોય તે વધારે સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. એટલે કે જુદી જુદી કેરીના ચિત્રો આપણે દોરવાના છે. શું તમે જાણો છો, એટલે કે આપણે જાણીએ છીએ એમ કે છે આપણને. શું તમે જાણો છો શું, તો કે સૌથી મોટી કેરી જાણો છો, ભારત એક વર્ષમાં અંદાજિત ગણો કેટલા બધા થયા જુઓ. એક વર્ષમાં અંદાજિત એક જો અહીંયાથી ગણતરી આપણે શરૂઆત કરીએ, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ ને એક કરોડ. એક કરોડ સાહીઠ લાખ ટન. એક ટન એટલે કેટલું, તો એક ટન બરાબર કેટલું થાય, 1000 કિગ્રા કેરીનું ઉત્પાદન કરે છે. એટલે કે ભારત છે આપણો દેશ એ કેટલું બધું વધારે ઉત્પાદન કરે છે જુઓ. 1 કરોડ ને 60 લાખ ટનનું કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. એટલે કે ભારત છે એ વિશ્વમાં સૌથી મોટું કેરી ઉત્પાદન એટલે કે કેરી ઉત્પાદક જે કરતું હોય એવો દેશ છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. એટલે કે જે આપણે ગુજરાતમાં જેવી રીતે કેસર કેરી થાય છે એવી જ રીતે ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એમાં પણ સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો, એટલે કે આપણે સૌથી મોટી કેરી વિશે કંઈ જાણીએ છીએ, તો કે ના આપણે નથી જાણતા. સૌથી મોટી કેરી એનું વજન જુઓ 3.435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. એટલે કે સૌથી મોટી કેરી વિશ્વની ક્યાં રજૂ થઈ હતી, તો કે ફિલિપાઇન્સમાં. જુઓ અહીંયા ફિલિપાઇન્સમાં, અને એનું વજન કેટલું હતું, 3.400 એટલે કે 3.5 કિલોની લગભગ, 3.5 કિગ્રા વજન જેટલું થાય. અને જેની લંબાઈ કેટલી હતી, 30.48 સેમી એટલે કે 12 ઇંચ. 30.1 ફૂટ જેટલી એની લંબાઈ થઈ. અને તેનું પરિઘ 49.53 સેમી એટલે કે ઇંચમાં જોઈએ, આ સેમીમાં છે, અને ઇંચમાં જોઈએ તો શું, તો કે 19.5 ઇંચ. એની પહોળાઈમાં 17.78 સેમી અને ઇંચમાં જોઈએ તો 7 ઇંચ હતી. જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારમાં કેરી કેરીના ભાત ચિત્રો બનાવો. એટલે કે એણે જે બનાવ્યા છે અહીંયા ચોરસમાં બનાવેલું છે, તો અહીંયા આપણે ત્રિકોણમાં બનાવવાના, એવી રીતે અલગ અલગ બનાવવાના છે ભાત ચિત્રોમાં કેરી અલગ અલગ બનાવવો. જો અહીંયા આપણને બીજા પણ
કેરી કેવી રીતે બનાવેલી છે એ પણ આપણને અહીંયા ગોળમાં જો અહીંયા કેરીની ડિઝાઇન મૂકી અહીંયા મૂકી અહીંયા મૂકી અહીંયા જો આપણને ચોરસ અને ચોરસમાં કેરી બનાવેલી છે એવી અહીંયા આપણે ગોળમાં બનાવવાની છે જો અલગ અલગ અહીંયા આપણને એની ડિઝાઇન આપેલી છે જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં એટલે કે આપણે કેરી ખરીદવા માટે બજારમાં જઈએ ત્યારે જુદી જુદા રંગની ને જુદી જુદી કેરીઓ હોય છે એટલે આપણે એને જોઈને મૂંઝાવાનું નહીં નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તેનું તેમને પસંદ પડે તમને જે પસંદ પડે એવી પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો એટલે કે એ જે આપણને કેરી પસંદ પડે એનો આનંદ માણજો એટલે એને ખાજો હવે આ કેરી પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો એટલે કે જે આપણને કેરી દોરવા છે એ પણ જુદા જુદા આકાર અહીંયા આપણને ત્રિકોણમાં છે તો અહીંયા શું છે તો કે હાફૂસ આલ્ફોન્સો પછી આ છે કેસર કેરી જે તલાલાનું આપણે કહેતા હતા એ પછી આ તોતાપુરી પછી આ લંગડો કેરી પછી આ બદામ કેરી અને આ દશેરી આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે એવી બીજી કઈ જાતની કેરીઓ જુદી જુદી હોય છે આમાંથી આપણે મોસ્ટલી બધી જાતની કેરીઓ ખાધેલી છે અહીંયા પછી બીજી કઈ આવે તો કે ભાઈ નીલમ કેરી આવે પછી હિમસાગર આવે પછી મલગોબા આવે એવી અલગ અલગ જાતની કેરીઓ આપણે જોઈ છે એવી અલગ અલગ જાતની કેરીઓ હોય છે આંબાવાડી અને તેનો ખેડૂત હવે ક્યાં જોઈએ કે આંબાવાડી આ કેરીની જાત આપણે જોઈ લીધી હવે આગળ જઈએ તમારામાંથી કેટલાએ આંબાવાડી જોઈ છે એટલે કે જે આંબાના જે આંબાવાડી જોઈ છે જોઈ છે તે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે એટલે કે આપણે તો ટીવીમાં જોઈ હશે અમુકને જે હશે ખેતર એ લોકોએ આંબાવાડી જોઈ હશે શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય છે કે નીચા અને નબળા હોય છે તે શોધી કાઢો તમને ઝાડ પર ચડતા આવડે છે અને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે તો કેટલાને તમારામાંથી આવડે છે ઝાડ ઉપર ચડતા અત્યારે તો કોઈને આવડતું હોય નહીં જે ગામડાના છોકરાઓ હોય એ લોકોને આવડતું હોય અહીંયા તો રમવા જ નથી જવા દેતા બાર આંબાના ઝાડ કેવા હોય મધ્યમ કદના હોય બહુ ઊંચા ના હોય અને બહુ નીચા પણ ના હોય અને બહુ નબળા એના થડ નબળા હોય છે એટલે કે એના જે થડ હોય એ નબળા હોય છે બહુ મજબૂત હોય નહીં જેવા લીમડા ને એના હોય એવા મજબૂત હોતા નથી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે બેઠા છો એટલે કે તમે કલ્પના કરો અને તમારે આંબાના ઝાડ નીચે તમે બેઠા છો આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારો એટલે કે આંબો કેટલો ઊંચો હોઈ શકે એ વિચારો આંબાની અંદાજિત ઊંચાઈ કેટલી હોય 80-90 ફૂટ જેટલી હોય છે કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો એટલે કે વિચારો કે આપણે કોઈ આંબાવાડીમાં ગયા છીએ કોઈ ખેડૂત સાથે મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે એટલે કે ધીરો ધીરો પવન
આવી રહ્યો છે અને એમાં પાંદડાનો અવાજ આપણને સંભળાઈ રહ્યો છે. આંબા પરથી કૂ કૂ અવાજ આવી રહ્યો છે, એટલે કે કોયલ કૂ કૂ અવાજ કોણ કરે તો કોયલ, એટલે કે કોયલનો પણ અવાજ આંબા પરથી આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે, એટલે કે આંબા ઉપરની જે કેરી છે એ પણ પવનથી ડાળીએથી હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે, એટલે કે સવારમાં વહેલા ખેડૂત ઉઠે છે અને એનું 6-7 વાગ્યામાં તો એ કામ એનું કરવા ચાલુ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદ ગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે, એટલે કે ખેડૂત છે એ અંધારામાં જતો રહે છે અને કેટલાક ખેડૂતો શું કરતા હોય, બળદ ગાડું પણ પોતાને વાડીએ લઈને જતા હોય છે. બળદ ગાડું, અહીંયા આપણને બળદ ગાડાનું ચિત્ર આપેલું છે. બળદ ગાડું લઈને જતા હોય છે, જ્યારે પવન ફૂંકા એટલે કે વાવાઝોડાની એવી પરિસ્થિતિ હોય ત્યારે જે કેરીનો ખેતી કરનાર ખેડૂત હોય એને એ સમય એને મુશ્કેલી ભર્યો હોય છે. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી, એટલે બળદગાડું હોય તો બહુ દૂર સુધી જઈ શકાય નહીં. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, એટલે કે આ બળદગાડું હોય એ 1 કલાકમાં કેટલું અંતર કાપે તો 4 કિલોમીટર જેટલું જ અંતર કાપે છે. 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, એટલે કે જુઓ અહીંયા 4 છે એટલે 4 ને 4 8 એક કલાકમાં એટલે કેટલું, 2.5 કલાક જેટલું લાગે, 2 કલાક ને 30 મિનિટ જેટલો સમય લાગશે. અહીંયા આપણે લખી દો 2 કલાક ને 30 મિનિટ. અનુમાન કરો તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો. ચલો અનુમાન કરીએ આપણે તો વધામાં વધુ કેટલું અંતર કાપી શકીએ આપણે 1 કલાકમાં. ઝડપથી ચાલીને 1 કલાકમાં વધુ ને વધુ 4 કિલોમીટર જેટલું, 3 થી 4 કિલોમીટર જેટલું આપણે અંતર કાપી શકીએ, એથી વધીને કાપી શકીએ નહીં. મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? એટલે કે આપણને જો આપણને દિશાનું ખબર ના પડે, સૂર્ય કઈ દિશામાં ઉગે તો કે પૂર્વ દિશામાં, અને આત્મે કઈ દિશામાં તો પશ્ચિમ દિશામાં, એવી રીતે આપણે એની દિશા વિશેની જાણકારી પણ મેળવી શકીએ છીએ. સૂર્યના આપણે ચાલતા જતા હોય તો આપણને શું લાગે કે સૂર્ય આપણી સાથે સાથે ચાલે છે. શોધી કાઢો, સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો. સૂર્યને જુઓ અને એની ઉગવાની નક્કી કરો તો શું આવશે, પૂર્વ દિશા. તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વ દિશા કઈ વસ્તુઓ છે, પૂર્વમાં કઈ વસ્તુઓ છે, એટલે તમે કઈ પણ જગ્યાએ હોય, ધારો કે તમારા ઘરમાં હોય તો તમારી જુઓ તમારી ઘરમાં કઈ વસ્તુ તમારી સામે પડી છે, તો વધારે પડતા શું દેખાય, તો કે ભાઈ આકાશમાં પક્ષીઓ ઉડતા આપણને દેખાય, ઘરમાં પણ તમે જોઈ શકો છો. પછી તમારી પશ્ચિમ દિશામાં રહેલી 2 વસ્તુનું નામ લખો. વાહ, કેટલી કેરીઓ, એટલે કે આપણને કહ્યું ભાઈ કેટલી બધી કેરીઓ અહીંયા છે. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે છે, એટલે કે જે ખેડૂત છે એ આંબાવાડી એને રોપવાની થાય તો એ કેવી કલમની પસંદ કરે. કલમ એટલે કે જે એની એક ડાળી હોય એને ઉપરથી છોલી નાખે અને પછી એને રોપવાની હોય એવી કલમ એને પસંદ કરવામાં આવે તો કેવી, તો કે જે વધારે કેરીઓ આપતી હોય અને પછી એવું પસંદ કરી અને તે એને વાવે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે, એટલે શું થાય કે ભાઈ કેરી આંબાને રોપ્યા પછી
આંબાને રોપ્યા પછી ઘણા વર્ષો સુધી કેરી આવે તેની રાહ જોવી પડે છે, કે એક જ વર્ષમાં આવી જતી નથી. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ, એટલે કે આપણે આ બળદગાડું જોઈએ એવી રીતે ટ્રેક્ટર જોઈએ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ, એ જ્યાં કેરીઓનું લે વેચાણ થતું હોય, એટલે કે લેવામાં આવતી હોય અને વેચવામાં આવતી હોય, એ જગ્યાને શું કહેવાય, માર્કેટ યાર્ડ કહેવામાં આવે છે, અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. એટલે કે ખેડૂતોએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોય એને શું કહેવાય, માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા અથવા તો બજાર સુધી પહોંચાડવી પડે છે. જે કેરીઓ તૈયાર થઈ ગઈ હોય તે ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ લેવાય છે. એટલે ઝડપથી પહોંચાડવા માટે તેનો ઉપયોગ લેવામાં નાના મોટા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે હોય તો ટ્રેક્ટર લેવામાં આવે, ઓછું હોય તો પેલી નાની ટેમ્પી ને એવું આવે છે એનો ઉપયોગ કરવામાં આવે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકમાં 20 કિમીની ઝડપે ગતિ કરે છે. એટલે ટ્રેક્ટર છે એ કેટલું, એક કલાકમાં કેટલી ઝડપે જાય, તો એક કલાકમાં એ 20 કિમી અંતર કાપે છે. જો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે, એક કલાકમાં 20, તો 20 ના ગુણ્યા 3 કરો એટલે શું થશે, 60.